આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગ નિસારવાર. આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમામ તમારા શરીરના તમામે તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજે ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામે તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાઇટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે આપણે એડના દુખાવા માટે આપણે વાતચીત કરી હતી, તો આજે ફરી એક વખત અમારી સાથે વડોદરાના નામાંકિત નિષ્ણાંત તરુણભાઈ સાહ વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે ગઈકાલે આપણે વાત કરી એડીના દુખાવાને લઈને, સુજોગ સેન્ટરમાં જે સારવાર થઈ રહી છે તેને લઈને આપણે વાતચીત કરી હતી, તો આજે આપણે વાત કરી રહ્યા છીએ સાઇટિકાને લઈને. તો આ સાઇટિકા શું છે? ઓહો, તમે ક્યાંથી લઈ ગયા આ દરજ જાણીને? સાઇટિકા એટલે તમને ખબર છે, પગમાં જેટલા બી દુખાવા થતા હોય છે ને, એ તમામે તમામ દુખાવાનો સૌથી ખતરનાકમાં ખતરનાક જો દુખાવો જો કોઈ હશે ને, તો એક આ સાઇટિકાનો દુખાવો છે. તમને સાચું નહીં લાગે, પણ આ સાઇટિકાના દુખાવામાં માણસ આખા જે વાંકા થઈ જશે ને, એમને વાંકાને વાંકા જ મારા હોસ્પિટલમાં લાવવા પડતા હોય છે. એ સીધા પણ નથી થઈ શકતા, એટલું બધું એમને પેઇન થતું હોય છે, એટલું બધું પેઇન થતું હોય છે કે સીધા બી નથી થઈ શકતા, રાત્રે સૂઈ બી નથી શકતા અને હેરાન પરેશાન થઈ જાય છે. એમને ઘણી વખત એવા બી વિચાર આવે છે કે ભગવાન આના કરતાં તો મોત આપી દે તો સારું, કારણ કે દુખાવો અસહ્ય છે. બીજી વસ્તુ, મેડિકલ સાયન્સ પાસે આ બધા રોગોનો કોઈ ઇલાજ જ નથી. પેશન્ટ જાય તો જાય ક્યાં, આવા ઢગલા પણ પેશન્ટ. સાઇટિકા એટલે શું, પહેલાં એ વાત સમજી લઈએ કે એક નસ બ્રેઇનમાંથી નીકળીને L5માં રહીને અહીં થાપા પર રહીને ઘૂંટણની પાછળની ને પગના તળિયામાં જતી હોય છે. હવે આ નસ છૂટી કરાવવાની કેવી રીતે છૂટી કરાવવાની? મેડિકલ સાયન્સ પાસે એક ઇલાજ છે ઓપરેશન, પણ ઓપરેશનથી કેટલા પેશન્ટ ક્યોર થાય છે? બીજી વસ્તુ, ઓપરેશન કરાવવા જશો તો 2-2.5 લાખનો ખર્ચો થતો હોય છે, ત્યાં પછી કોઈ ગેરંટી નથી કે ક્યોર થશે. હું સુજોગની અંદર અને 100% ક્યોર અને બીજી રીતે 10 મિનિટ તમને રિઝલ્ટ મળે છે. એટલે સાઇટિકાનો દુખાવો એ માત્ર સુજોગમાં ક્યોર થતો હોય છે. આ બ્રેઇનમાંથી જે નસ નીકળતી હોય છે એ તમે છૂટી કેવી રીતે પાડશો, હું તમને સુજોગની અંદર આની કેવી રીતે ટ્રીટમેન્ટ થાય એ બી થોડાક સમયમાં સમજાવીશ તમે. પણ સાઇટિકાનો દુખાવો એટલે બ્રેઇનમાંથી નીકળીને L5માં રહીને થાપા પર રહીને ઘૂંટણની પાછળની ને પગના તળિયામાં જતી એક નસ હોય છે જેને છૂટી કરાવવી પડશે, એને સાઇટિકા કહેવામાં આવે છે. જી તરુણભાઈ, જેમ કે આપણે સાઇટિકાની આપણે બધું જણાવ્યું, તો ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા સાઇટિકાની, તો ઉંમર આપણે જણાવશો કે કઈ ઉંમરમાં આ રોગ થાય છે? બેન, આ રોગ બી એવો છે ને કે જ્યારે માણસ એની શારીરિક ક્ષમતા કરતાં જ્યારે વધારે પડતું કામ કરતા હોય છે ને, લગભગ ઘણી વખત તો 30-30 વર્ષ રસ્તા લોકોમાં પણ જોવા મળતા હોય છે, પણ હું માનું છું ત્યાં સુધી 40-60 વર્ષની અંદર આ બધા સાઇટિકાના દુખાવા ઘણા બધા થતા હોય છે. પણ જ્યારે એની ઉંમર કરતાં વધારે, એની શારીરિક ક્ષમતા કરતાં વધારે જ્યારે કામ થતું હોય છે ને, ત્યારે બહુ જ આ રોગ પીડા કરતો હોય છે. બહેનોમાં પણ આ રોગ ઘણો બધો વધારે જોવા મળે છે, ભાઈઓમાં પણ ઘણો બધો રોગ. એટલે આ તો દરેક ઉંમરના દરેક વ્યક્તિ, બહેન હોય કે ભાઈ હોય, દરેક જણને આ બધા રોગો ઘણા થતા જ હોય છે, ખતરનાક જ થતા હોય છે અને એને સારા કરવા જ પડે એમ હોય છે. એટલે એની ઉંમરનો કોઈ બાધ નથી હોતો, કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જણાવશો કયા કારણોથી આ સાઇટિકા જે રોગ છે, કયા કારણોથી થતું હોય છે? સાઇટિકાની મેં કીધું ને કે જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે જ્યારે કામ કરે છે, એની શારીરિક ક્ષમતા કરતાં જ્યારે
વધારે પડતું કામ કરે છે ને ત્યારે કોક નસ એવી હોય છે કે જે એની નસ ખેંચાઈ જતી હોય છે. હવે જે નસ ખેંચાતી હોય છે એ નસ શોધવી પડતી હોય છે અને ચાલી નથી શકતા સીધા, એને સાઈડ ઉપરથી આખી ક્રોસમાં એમને બહારની છેડતી નસ એટલી બધી ખેંચાતી હોય છે ને કે એમને ચાલવામાં બહુ તકલીફ હોય છે. એટલે મેઇન જે છે ને એ આ નસોનો પ્રોબ્લેમ છે. એ નસો ક્યોર થાય ને તો જ એ સાયટિકાનો પ્રોબ્લેમ ક્યોર થાય એ રીતનું હોય છે. જી તરુણભાઈ, જણાવશો કે કોઈ પણ રોગ હોય તો એનું જે પ્રાથમિક જે શરૂઆત તબક્કો હોય છે, ઘણી વખત આપણને નથી ખબર હોતી કે કયા તબક્કોમાં આપણને કોઈ પણ રોગ થતો હોય છે, કારણ કે સાયટિકા જે રોગ છે એ કયા આપણે વાત કરીએ તો કયા એના લક્ષણો શું છે એના? ના, લક્ષણોમાં એ કેવું છે કે તમે તમારે મેં કીધું કે સુજુકમાં થોડો સ્ટડી કરી લેવો પડશે. જ્યારે આપણને ખબર હોય કે આ બીજી આંગળી જે છે આપણા પગની જ આંગળી છે, સાયટિકા એટલે શું છે, બહારની સાઈડેથી આખી નસ ખેંચાતી હોય છે, બ્રેઇનમાંથી નીકળીને L5 પર એને થાપા પર એને ઘૂંટણની પાછળની પગના તળેમાં જતી હોય છે. તો હવે આ નસ માટે શું છે, આ બીજી આંગળી તમે જોશો તો બીજી આંગળી, જો મારી આંગળી તમે અત્યારે જોશો તો એકદમ સપાટ દેખાશે, તમને ક્યાંય ફૂલે ફાલેલી નહીં દેખાય. સાયટિકાનો પ્રોબ્લેમ મારા જે હશે ને એનો આ ભાગથી આખું યોગ્ય આખી આંગળી થોડી ત્રાસી દેખાશે, એ આંગળી ત્રાસી દેખાશે. આંગળી ધીરે ધીરે કરીને તમારે ટ્રીટમેન્ટ કરીને તમે ક્યોર કરશો ને તો ધીરે ધીરે કરીને, એટલે તમારે તમારા હાથની આંગળી જ જોવી પડશે, આ જ એનું નિદાન છે. તમે આંગળી જોતા રહેશો, બીજી આંગળી તમારી સેજે વાંકી ચૂક્યા ક્રોસમાં લાગે તો સમજી લેવાનું કે આ જ નહીં હોય તો કાલે બી તમને સાયટિકાનો પ્રોબ્લેમ થશે. તેને કોઈ પણ હિસાબે તમારે આ ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરવી છે. સાયટિકા આટલી ખતરનાક પ્રોબ્લેમ હોય છે, એનું નિદાન એવી છે કે અમે બીજી આંગળી જોતા હોય છે અને બીજી આંગળીનો શેપ કેવો છે, આંગળીનો શેપ બદલાય તો સમજી લેવાનું કે આ રોગ આવવાની તૈયારીમાં છે, આ એનું નિદાન છે બેન. જી જી, આજે આપણે સુજોગ સારવારને લઈને સ્પેશિયલ આપણે વાત કરી રહ્યા છે, તો સુજોગ સારવારને લઈને આપણે જે નિદાનની વાત કરી તો ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમાં સારવાર કેવી રીતે કરવામાં આવે છે. હા, હવે આ તમે મેઇન વાત કરી નમ્રતાબેન, આ બહુ જ મુખ્ય વાત છે. એનું સારવારમાં કેવું છે, જ્યારે મેં તમને આગળ બી જણાવી દીધું કે બ્રેઇનમાંથી એક નસીકળીને L5 મરીને થાપા પરીને ઘૂંટણની પાછળીને પગના તળિયામાં જતા હોય છે. હવે આપણને ખબર છે કે આ જે બીજી આંગળી છે એ આપણી આ પગની આંગળી છે. બહુ જ સિમ્પલ ટ્રીટમેન્ટ છે અને બહુ જ એક્યુરેટ ટ્રીટમેન્ટ છે. હું તમામે તમામ ગુજરાતના જેટલા બી મારા પ્રેક્ષકો અત્યારે જોઈ રહ્યા છે, આ ટ્રીટમેન્ટ બહુ જ યાદ કરીને જાણી લે, જોઈ લે અને જાતે પોતાની ટ્રીટમેન્ટ કરે. હું આ સામાન્ય પ્રોબ્લેમની વાત કરું છું. સામાન્ય સાયટિકાનો પ્રોબ્લેમ થશે તો તમે તમારી મેથે તમારો રોગ 100% ક્યોર કરી શકો છો. બહુ સરસ ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. હવે જ્યારે આપણને ખબર છે કે આ બીજી આંગળી છે એ આ પગની આંગળી છે, બહુ જ સિમ્પલી બતાવું છું. હવે પગની આંગળીમાં જે રીતે તમને કીધું કે આ જે ક્રોસમાં આપણે આમ ચાલતા હોય છે, આપણે આમ મૂકીએ છીએ તો આ પગની આંગળી છે. આ નીચેનો એરિયા પંજાનો છે, આ પિંડલીવાળો એરિયા છે, આ ઘૂંટણવાળો એરિયા છે, આ થાપાવાળો છે ને આ થાપા આ ઉપરનો બોલવાળો એરિયા છે. આપણને ખબર છે કે જ્યારે આપણે આમ ચાલીએ છીએ તો આ જે ક્રોસની લાઇન છે ને એ આખી નસ આમ ખેંચાતી હોય છે. તો સૌથી પહેલાં તો આટલા આખા ક્રોસમાં તમારે લગભગ 1 કલાક તમારે ટ્રીટમેન્ટ કરવી છે. આ વાઇબ્રેશન મશીન છે એમાં સૌથી પહેલાં તમારે છે ને આ નીચેના ભાગની અંદર બરોબર જોઈ લો, જો તમને દેખાતું હોય તો, ના દેખાય તો મને કહેજો ભાઈ. આ જે આટલા ભાગની અંદર સૌથી પહેલાં તો તમારે મિનિમમ 25-30 મિનિટ આટલા ભાગમાં, જેવી તમે આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરશો ને એ ભાઈ એકદમ રિલેક્સ થવા માંડશે, એમને એકદમ સારું લાગવા માંડશે. આટલા ભાગની અંદર 25-30 મિનિટ તમે ટ્રીટમેન્ટ કરો. અહીંયા આગળ વાઇબ્રેશન મૂકી રાખશો તો બી એને ચમત્કારિક ફરક થશે. તમને એવું થતું હશે કે વાઇબ્રેશન મૂકવાથી પેઇન થાય કે ના, ના એટલું બધું પેઇન નહીં થાય. જો તમને બહુ જ પ્રોબ્લેમ હશે તો થોડુંક તમારે અહીં સહન કરવું પડશે. આ મસાજર છે, સિમ્પલ વાઇબ્રેશન મસાજર છે. જનરલી બધાની ઘરે આ વાઇબ્રેશન મસાજર હોય જ છે, કે માથું દુખતું હોય બધા લોકો યુઝ કરતા જ હોય છે. કમરમાં દુખતું હોય કે ગમે તે દુખતું હોય તેની અંદર વાઇબ્રેશન યુઝ કરતા જ હોય છે. તો હું સિમ્પલી બતાવું છું, આમાં એટલું એવું પેઇન નથી કે તમે સહન ના કરી શકો. તો આને આપણા હાથમાં છે, ધીરે ધીરે ઓછું કરી દેવાનું. ધીરે ધીરે આટલા ભાગની અંદર તમે મૂકશો એટલે ધીરે ધીરે એની અહીંથી બધી તમારી નસો ઢીલી થવા મળશે. જ્યારે આટલું બધું તમારું રિલેક્સ થાય પછી તમે જોશો તો ઘૂંટણમાં બી લોક લાગી જતું હોય છે. તમે આમ થોડુંક ચાલો અને પછી 5 મિનિટ ઊભું રહેવું પડે, પછી પાછું ચલાવે, પછી પાછું 5 મિનિટ ચાલો, પછી 15-20 સેકન્ડ માટે બી ઊભું રહેવું પડતું હોય છે. એ લોક લાગી જતું હોય છે ઘૂંટણમાં. એટલે આપણને ખબર છે કે આ જે એરિયા છે એ ઘૂંટણ એરિયા છે. તો અહીંયા બી તમારે 5 મિનિટ મૂકી રાખો. બરોબર સમજી લો, હું એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. તમે લાખો રૂપિયા ખર્ચીને નહીં સારા થઈ શકો, એ માત્ર સિમ્પલ વાઇબ્રેશન આપીને તમે ક્યોર થઈ શકશો. તમારી મેથે કરતો હું આ ટ્રીટમેન્ટ એટલા જ માટે બતાવું છું કે મારી ગુજરાતની તમામ પ્રજા, જેમને હું બહુ જ પ્રેમ કરું છું, તેઓ પોતાના રોગ પોતાની મેથે કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર જાતે ક્યોર કરે એ મારું મુખ્ય ધ્યેય છે. અને કોઈ પણ જાતની દવા ખાઈને પોતાનું શરીર ના બગાડે, આ સિમ્પલ ટ્રીટમેન્ટ કરીને સારા થાય એવી મારી ઈચ્છા છે. અને આ સાયટિકાનો દુખાવો કોઈ નથી મટાડી શકતો એટલે હું સિમ્પલ બતાવું છું. બીજી આંગળીમાં તમે આટલા ભાગમાં કરી, આ ઘૂંટણવાળો એરિયા છે અહીંયા કરી 5-1 મિનિટ તમે આ
વાઇબ્રેશન જ મૂકવાનું છે સિમ્પલ. આ ઇલેક્ટ્રિક વાઇબ્રેશન, આનું કોઈ બિલ નથી આવતું કે અહીંયા આગળ વાઇબ્રેશન મૂકી દીધું. ત્યાંથી સહેજ આગળ જશો તો પિંડીમાં રાત્રે તમે સુવો છો તો પગ સીધો નથી કરી શકતા, તો એ પિંડીવાળો એરિયા છે. એ અહીંયા આગળ આટલા ભાગની અંદર તમે 10 મિનિટ અહીંયા આગળ મૂકી રાખો અને છેલ્લે તમારો પંજાવાળો ભાગ આવે છે. તમને ખબર છે કે આ જે એરિયા છે આ પંજાવાળો એરિયા છે, અહીંયા આગળ બી તમારે મૂકવાનું હોય છે. આ ક્રોસનું તમે જેવું કરશો ને એની સાથે આ સાઇડની જે નસ છે ને એ તમારી રિલેક્સ થશે. જેવી સાઇડની રિલેક્સ થઈ તો તમે ચાલવામાં તમે લંગડાતા લંગડાતા પણ તમે ચાલતા થશો. જે તમે બિલકુલ ચાલી જ નથી શકતા એ તમે થોડાક ચાલતા થશો. હવે નેક્સ્ટ ટ્રીટમેન્ટ આવે છે. હા, ક્રોસમાં ટ્રીટમેન્ટ થઈ ગઈ. હવે આની અંદર તમને થાપાની અંદર ભયંકર દુખતું હોય છે. જનરલી લેડીઝોને તો મેન્સીસને લગતા બધા પ્રોબ્લેમ હોય છે, એટલે એમને કંઈ ને કંઈ એમને યુટ્રસમાં ને ગમે તે પ્રોબ્લેમ હોય છે, એને લીધે મેન્સીસ તમને થાપામાં બી ઘણું બધું દુખતું હોય છે. એની બી બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યું છું. આપણે અત્યારે સાયટિકાની વાત કરી, તો સાયટિકાની હવે આ આંગળીને આપણે સમજી લો કે આમ ઊંચી કરી દીધી. હવે આ રીતે અહીંયા કરી જે પૂરો ભાગ થાય છે, બરાબર સમજી લો, તો આ વાઇબ્રેશન મશીન છે. અહીંયા કરી જે પૂરો થાય છે, જેવી રીતે મેં આ ત્રીજો પોરું કીધું, આ ત્રીજા પોરુંની ઉપરની સાઈડે અહીંયા કરી જે છે આ જગ્યા તમે 10 મિનિટ માટે મૂકી દો. તમે અહીંયા કરી આ રીતે વાઇબ્રેશન તમે મશીન મૂકશો 10 મિનિટ, અને અહીંથી લઈને સહેજ ઉપરની સાઈડ એટલે આખો એરિયા તમારો આ જે છે, બરાબર સમજી લો, આખો એરિયા બતાવું છું. આખો એરિયા તમે જે થાપાવાળો એરિયા છે અહીંયા કરી 15-1 મિનિટ મૂકશો એટલે ધીરે ધીરે થાપાવાનો દર તમારું ઓછું થવા મળશે, નસોનો પ્રોબ્લેમ ઓછો થવા મળશે. ત્યાંથી પછી તમે આ જે ભાગ છે અહીંયા કરી તમે 10-1 મિનિટ મૂક્યું, એની સાથે તમારું જે અહીંયા ઉપરની સાઈડે જે દુખે છે તમને જાંઘમાં ને બધું એ બધું રિલેક્સ થવા મળશે. ત્યાંથી આ ઘૂંટણવાળો એરિયા આવશે, અહીંયા કરી તમે 10-1 મિનિટ મૂકો એટલે ઘૂંટણ બી રિલેક્સ થશે. અને પછી આ પિંડીવાળો ભાગ છે અહીંયા ઘડી તમે ઉપરની સાઈડે મૂકશો એટલે અહીંયા ઘડી હોટનેસ ચિટનેસની ઉર્જા શક્તિ કહેવાય, અહીંયા ઘડી હ્યુમિડિટીની ઉર્જા શક્તિ કહેવાય, એટલું બેલેન્સ થશે. અહીંયા ઘડી તમે જોશો તો એ ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે પંજાની અંદર એ, અને ઉપરની આજે 3 પ્રકારની આપણી ઉર્જા શક્તિ છે જે આગળના એપિસોડમાં આપણે બતાવવાના છે કે કઈ ઉર્જા શક્તિ ક્યાં આગળ થાય. આટલા ભાગની અંદર તમે ટ્રીટમેન્ટ કરશો. આટલી જો પહેલાં તમે આ સાઈડની લાઈન ક્લિયર કરી પછી આ ઉપરની લાઈન ક્લિયર કરી, જેવી ઉપરની લાઈન ક્લિયર કરશો ને એટલે માણસ સીધો ચાલતો થઈ જશે. પણ સીધો ચાલતો થશે એટલે હજુ ક્યોર નથી થયો, બરાબર ને? કારણ કે એક નસ શું છે, ઘૂંટણની પાછળની ને પગના તળિયામાં બી જાય છે. આ નસ બી તો સરખી કરવી છે ને, કરવી છે ને નમ્રતાબેન? એટલે આપણે પહેલાં તો આ ક્રોસ કર્યું, આ ઉપર થઈ ગયું, આટલું થઈ ગયા પછી આપણે હાથ આમ સીધો કરી દેવો છે, બરાબર સમજી લેજો. હવે હાથ સીધો કર્યા પછી આ જે છેલ્લો પહોરું છે, હું જે આ ટ્રીટમેન્ટ બતાવું છું ને એ એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું ને કે તમે કોઈ બી જગ્યાએ 4-4.5 લાખ સુજોગની સાઈડ હશે ઇન્ટરનેટ ઉપર, ગૂગલ ઉપર, પણ તમને આટલું એક્યુરેટ કોઈ નહીં બતાવે. મારી ઈચ્છા એવી છે કે દરેકે દરેક માણસ પોતાની મેથે ક્યોર થાય, એટલા માટે હું બતાવી રહ્યો છું. તમે અનુભવ કરજો, તમે દવા ખાઈને થાકી જાઓ, ડૉક્ટરો બદલીને થાકી જાઓ, લાખો રૂપિયા ખર્ચીને બદલીને તમે થાકી જાઓ, ના સારા થાવ, તો છેલ્લે તમે સુજોગ અપનાવો છો, તમે 100% ક્યોર થઈ જશો એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું. હવે આપણે જે ઘૂંટણની પાછળ રહીને પગના તળિયામાં જે નસ થાય છે એ સરખી કરવી છે, તો હાથને આપણે આમ સીધો કરી દીધો. સીધો કર્યા પછી આ જે છેલ્લો પહોરું છે અહીંયા કરી તમને પેઇન થશે, કારણ કે અહીંયા કરી તમારે યુટ્રસને લગતા, યુરિનને લગતા જે પ્રોબ્લેમ છે, યુરિન અટકતું છે. યાદ રાખજો, પગને લગતો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એક જ કારણથી થતો હોય છે, યા તો યુરિનરી બ્લેડર યા કિડનીમાં કોઈ ને કોઈ ઇન્ફેક્શન હશે તો જ પગને લગતો દુખાવો થશે. આના સિવાય દુનિયામાં બીજો કોઈ જ ઇલાજ, બીજું કોઈ કારણ જ નથી હોતું. તમને ઘૂંટણમાં દુખતું હોય કે સાયટિકાની હશે કે કોઈ બી એમાં યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન હોય ને હોય, જે ના હોય મને એને લીધે જ પગમાં દુખાવો થતો હોય છે. એટલે આપણે જઈએ તો આ જે ત્રીજો પહોરું છે અહીંયા ઘડી કરવાથી એને યુરિન લગતો પ્રોબ્લેમ થોડો અટકીને યુરિન આવતું હશે કે એટલો ફ્લોમાં દૂર ના આવતું, કે જેટલે દૂર સુધી યુરિનની ધાર જવી જોઈએ એટલો ફ્લો ના હોય, એ યુરિનને લગતા જે પ્રોબ્લેમ હશે એ બી ધીરે ધીરે અહીંયા ક્યોર થશે. અને આ નીચેનો વાયરે એરિયા કરશો એટલે યુટ્રસ લગતો કે થાપાને લગતો જે પ્રોબ્લેમ હશે એ બી ક્યોર થશે. અને આ જે ત્રીજો પહોરું છે અહીંયા ઘડી કરવાથી એને પેટને લગતો બી જે થોડો પ્રોબ્લેમ હશે એ બી ક્યોર થશે. અને આ ઘૂંટણની પાછળનું જે મેં કીધું કે ઘૂંટણની પાછળની ને પગના તળિયામાં જે નસ જાય છે એ આ એરિયામાં તમે ટ્રીટમેન્ટ 15 મિનિટ તમારે અહીં મસાજ મૂકી રાખવું છે. એની સાથે જ પેલી જે ઘૂંટણની પાછળની, આ ઘૂંટણની પાછળનો એરિયા છે જ્યાં કહે છે પેલી ગાદી ફાટી ગઈ જેવું મેડિકલ સાયન્સ કહે છે, એ ઘૂંટણની પાછળની સાઈડે તમે અહીંયા ઘડી મૂકી રાખશો, એની સાથે આ પાછળનો એરિયા બી તમારો ક્લિયર થશે. ત્યાંથી આ પિંડીવાળો એરિયા, આ આપણે હાર્ટની ટ્રીટમેન્ટ બી કરતા હોઈએ છીએ, આગળ બતાવીશું. આ પિંડીવાળા એરિયાની અંદર 10-1 મિનિટ મૂકશો. અને છેલ્લે તમને ખબર તો છે, આપણે ગઈકાલના એપિસોડમાં બી બતાવ્યું હતું કે એડીનું દર્દ કેવી રીતે પંજામાં મટાડવાનું છે, અહીંયા ઘડી બી તમે 5-1 મિનિટ મૂકી રાખો. અને પછી ઉપરના પોરોની અંદર સ્પ્લીન, લીવર, કિડની જે મેરિડેન્સ પ્રમાણે પછી આગળ બતાવીશું
એ કર્યા પછી જે પગના આંગળીઓમાં જે ચતરી હોય છે અહીંયા કરી આ આંગળીઓની ટ્રીટમેન્ટ અહીંયા કરી તમે 10 મિનિટ વાઇબ્રેશન મૂકો. પહેલી ટ્રીટમેન્ટ તમે આટલી કરીને દોસ્તો હું ચેલેન્જ આપું છું, તમે જાતે અનુભવ કરશો. પહેલી ટ્રીટમેન્ટમાં જ્યારે તમે સીધા ચાલતા જશો ને ત્યારે તમારા મોઢામાંથી નીકળશે કે 3 રૂપિયા અમે તમને ભગવાન માનીએ છીએ, તમે એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવી છે કે આજે આટલા વર્ષોથી અમે પીડાતા હતા એ આજે અમે સીધા ચાલતા થઈ ગયા છે. એટલે હું તો ગુજરાતના તમામ લોકોને કહીશ કે આ ટ્રીટમેન્ટ જાતે શીખો, જાતે અપનાવો અને જાતે ક્યોર થાવ. નહીં થાવ અને જો ક્રોનિક થશે તો તમારે મારે ત્યાં આવવું પડશે. પણ સામાન્ય પ્રોબ્લેમ હશે ને જો તમે તમારી મેતે ક્યોર કરશો તો 100% ક્યોર, કારણ કે આનો ઇલાજ નથી. તમે દવાઓ ખાઈને થાકી જશો છતાં સારા નહીં થાવ. આ સુજોગની ટ્રીટમેન્ટમાં કોઈ દવા ખાવાની જ નથી, તમારી મેતે જ ટ્રીટમેન્ટ કરવાની છે ને ક્યોર થશે. આવી રીતે તમારો સાયટિકાને લગતો પ્રોબ્લેમ 100% ફરીથી ના થાય એવો ક્યોર થઈ જશે અને મટી જશે. આપણે તો કોઈ દવા આપતા જ નથી કે ટેમ્પરરી હોય. દવા આપીએ તો પેલી હમણાં ખાધી 10 મિનિટ માટે સારું, પછી પાછું જેવું હતું. દવા તો કોઈ જાતની આપતા નથી કે કોઈ એક્સરસાઇઝ બી નથી કરાવતા. હા, એક્સરસાઇઝ અમે કરાવીએ છીએ. ક્યારે કરાવીએ છીએ? જયારે પેલો પરમેનન્ટ ક્યોર થઈ જાય, પછી ચાલતો ફૂલતો થઈ જાય, પગને લગતો તમામે તમામ દુખાવો કમ્પ્લીટ મટી જાય ને ત્યારે અમે નોર્મલ એક્સરસાઇઝ બતાવતા હોઈએ છીએ કે તમે આ નોર્મલ એક્સરસાઇઝ એક હવે સાયટિકાનો પ્રોબ્લેમ વાળો એક્સરસાઇઝ કરી જ નથી. શું પગ જ ઊંચો નથી થતો ત્યાં એક્સરસાઇઝ શું કરવાનો છે? પણ જ્યારે પૂરેપૂરો ક્યોર થઈ જાય ને ત્યારે એન્ડમાં એકાદ એક્સરસાઇઝ અમે બતાવતા હોઈએ છીએ કે આ એક્સરસાઇઝ તમે કરો. એ પહેલાં શરૂઆતમાં એવું કહેતા હોય છે કે એક અઠવાડિયું રોજ કરો, પછી કહે છે અઠવાડિયે 5 દિવસ કરો, પછી કહેતા હોય છે અઠવાડિયે 2 દિવસ કરો. એ રીતે 1-2 મહિના પછી એક્સરસાઇઝ બી બંધ કરાવી દે છે. એટલે એનો પરમેનન્ટ પ્રોબ્લેમ ક્યોર થાય છે. અમારે ત્યાં કોઈ દવા આપવામાં આવતી નથી, કોઈ ચીરફાડ નથી. એટલે અમારે ત્યાં જે પેશન્ટ સારા થશે એ પરમેનન્ટ જ સારા થશે. ભલે વહેલું મોડું થાય, વહેલું મોડું એટલા માટે થાય કે તમારો રોગ કેટલો જૂનો છે, કેટલા વર્ષ જૂનો છે. તમે એવું કહો કે મારો 25 વર્ષ જૂનો પ્રોબ્લેમ મને 5 દિવસમાં સારો કરો તો એ કદાચ ના બી થાય. કારણ કે 25 દિવસ પ્રોબ્લેમ હોય તો 25 મહિનાની તો 25 અઠવાડિયા તો થાય કે ના થાય એવી એક ગણતરી રાખવાની. પણ ઘણી વખત કેવું છે કે શરીર બહુ સારું રિટર્ન આપતું હોય છે અને બહુ જ સારું રિટર્ન આપતું હોય છે ને ત્યારે ફટાકતું પણ રિઝલ્ટ મળી જતું હોય છે. એ રીતનું હોય છે. તરુણભાઈ, અત્યારે તમે વાત કરી નિદાનને લઈને, સારવારને લઈને કે પરમેનન્ટ છે કે પછી ટેમ્પરરી છે, તો અત્યારે અમારા દર્શક મિત્રોને જણાવશો કે તમારી પાસે એવો કોઈ દર્દી આવ્યો છે કે જેને વધારે પડતી જ ગંભીર આ જે સમસ્યા છે સાયટિકાની, એવો કોઈ દર્દી આવ્યો હોય ને સારવાર કેટલો સમય લાગ્યો છે? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો. આમ તો મેં ઢગલાબંધ પેશન્ટો ક્યોર કર્યા છે, કારણ કે મારો તો કામ જ આ છે. હું 23 વર્ષ 24 વર્ષ થઈ ગયા, મને 25મું વર્ષ બેસશે. 25 વર્ષથી આ જ કામ કરું છું. સવારથી લઈને રાત સુધી મારા હાથમાં 24 કલાક સુજોગ મસાજર જ હોય છું. આની અંદર રિસર્ચ કરતો રહું છું અને મારો પોતાનું હોસ્પિટલ છે. મેં ઢગલાબંધ પેશન્ટો ક્યોર કર્યા છે. પણ એક પેશન્ટનું મને યાદ છે, એ બિચારા ભાઈ છેક અંકલેશ્વર પાસેથી આવતા હતા, અંકલેશ્વરની આગળથી આવતા હતા. એ બી એટલા બધા ક્રોનિક હતા કે ચાલી જ નહોતા શકતા. એ પહેલાં બીજા એક પેશન્ટની વાત કરું, એમને એકદમ જ્યારે સાયટિકાની નસ એકદમ ચડી ગઈ હતી ને એ ભાઈ સીધા નહોતા, મોટી ઉંમરના ભાઈ હતા, એ સીધા નહોતા ચાલી શકતા. તેમને 3-વ્હીલર ટેમ્પાની અંદર વાંકાને વાંકા લાવવા પડ્યા હતા. નમ્રતા બેન, તમે પેશન્ટની પોઝિશન જુઓ તો બિચારા રડતા હતા. એ વાંકાને વાંકા એમને 3-વ્હીલર ટેમ્પામાં મારે ત્યાં લાવવા પડ્યા હતા હોસ્પિટલમાં. મારું ફર્સ્ટ પહેલાં મારે હોસ્પિટલ છે, પહેલાં માળે એમને જેમ તેમ કરીને ચડાવવા પડ્યા હતા. અને મેં ટ્રીટમેન્ટ બી એમને આવી રીતે વાંકાને વાંકા રાખીને એમની હાથમાં ટ્રીટમેન્ટ કરી હતી, પછી ધીરે ધીરે સીધા કર્યા હતા. અને એમને મેં પહેલી ટ્રીટમેન્ટની અંદર એમને મેં સીધા ચાલતા કર્યા હતા. બીજા એક પેશન્ટની વાત કરું, અંકલેશ્વર પાસેથી આવતા હતા. જી, એમને તો એટલો બધો ખતરનાક પ્રોબ્લેમ હતો. બિચારા ત્યાંથી કાર લઈને આવતા હતા, પણ કાર લઈને આવે કેવી રીતે? મારે ત્યાં ઉપર તો ચડી શકે એમ જ હતા, ઊભા રહી શકે એમ નથી. તો બિચારાને જેમ તેમ કરીને 4 પગથિયા ચડાવીને એમને ઉંચકીને મૂકતા હતા. અને પછી તમે સાચું નહીં માનો, નાના છોકરાઓ જેવી રીતે ઘૂંટણીએ ચડે છે ને એવી રીતે ઘૂંટણીએ ચડીને એક પગથિયું ઘૂંટણીએ ચડીને એ ધીરે ધીરે કરીને ઉપર આવતા હતા. અને ઉપર આવીને રડતા હતા ને મને પગે પડતા હતા કે તરુણભાઈ મને કોઈ પણ હિસાબે તમે મને સારો કરો, મારાથી સહન નથી થતું, મારા ઘરવાળા જોઈ નથી શકતા, મારા ઘરમાં મારા મિસિસથી મારા બાળકો બધા રડે છે મારી પોઝિશન જોઈને. એ પેશન્ટને બી મેં માળ એમને 30 એક ટ્રીટમેન્ટ થઈ હશે. અને આજની તારીખે બી એ ભાઈ મને 2-3 મહિના થાય એટલે એમનો ફોન આવે કે એમની પાસે કોઈ પેશન્ટ હોય તે પેશન્ટને બી મારે ત્યાં લઈને આવે છે. અને મારો ભગવાન જેવું મને માનીને આભાર માને છે. એવા તો ઢગલાબંધ પેશન્ટ, પણ આ જે ક્રોનિક પ્રોબ્લેમ છે ને મેં એમને કીધું કે પગથિયા ચડીને ઘૂંટણીએ ચડીને આવતા હતા, એ પેશન્ટને બી મેં 100% ક્યોર કર્યા છે. આવા તો બહુ જ પેશન્ટો છે. કેટલા પેશન્ટ તમે કહેશો એના નામ એડ્રેસ સાથે બધું તમને આપીશ, તમે જાતે એમની સાથે વાત કરી લો. પણ આ બધા જે પ્રોબ્લેમ હોય છે, એક તો હું તમને નામ નહીં આપી શકું, એક તો બહુ જ મોટી IAS અધિકારી હતા,
પોલીસ કમિશનરને લેવલના માણસ હતા, એમને પણ આ રીતની તકલીફ હતી. એ બી ઘૂંટણીએ ચડીને મારે ત્યાં આવેલા છે અને એમની બી ટ્રીટમેન્ટ કરીને મેં ક્યોર કરેલા છે. હવે તો ઢગલાબંધ પેશન્ટો છે એટલે હું કેવી રીતે તમને કહી શકું. એટલે મારે ત્યાં કોઈ બી ક્રોનિક પ્રોબ્લમ, ગમે તેવો બી પ્રોબ્લમ હશે, પગને લગતો કોઈ પણ પ્રોબ્લમ હશે, હું 100% 10% એને પરમેનન્ટ ક્યોર કરી સહિત કરી દઈશ, ફરીથી ના થાય એવો ક્યોર. અને તમે જાતે જ કરો પહેલા, સામાન્ય પ્રોબ્લમ હશે તો તમારે મારે ત્યાં આવવાની જ જરૂર નથી. તમે જાતે ક્યોર કરો, જાતે તમે સારા થઈ જાઓ. તમારાથી ના થાય સારું, બહુ ક્રોનિક પ્રોબ્લમ થાય તો જ મારે ત્યાં આવવાનું, તો જ હું ટ્રીટમેન્ટ આપીશ. પહેલાં તમે તો મેં જ ક્યોર કરવાનું. પણ હું ઈચ્છીશ કે ગુજરાતી દરેક પબ્લિક આ બધા રોગો શીખી લે અને જાતે ક્યોર થાય. હે ને નમ્રતા બેન, જી તરુણભાઈ જણાવશો, સાયટિકાથી જે પીડાતા જે પેશન્ટ છે એમને લાસ્ટમાં તમે શું મેસેજ આપવા માંગશો? પગને લગતા કોઈ બી પ્રોબ્લમ માટે હું દરેક માણસે પહેલાં તો એવું જ કહીશ કે તમારું યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન ઉપર સૌથી પહેલું ધ્યાન રાખો. યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન ના થાય એનું ખાસ ધ્યાન રાખો. તમારું ખાવા પીવાનું, થોડું ચાલવાનું, એ બધું એ રીતનું રાખો કે તમને યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન ના થાય. સાયટિકા માટે તમારે મેં કીધું એ રીતે બીજી આંગળી તમારે ખાસ જોતી રહેવાની. આ બીજી આંગળીની આ જે ક્રોસની લાઈન છે, તમે દરેકે દરેક પેશન્ટ પોતાની મેં તો જોતા રહે. જો હું બી માણસ જ છું ને, જો મારામાં પ્રોબ્લમ હોય તો મારી આંગળી પણ વિચિત્ર જ હોત, થોડી વાંકી ચૂકી જ હોત. પછી આ ક્રોસમાં મારી લાઈન સીધી છે એટલે મને પગને લગતો કોઈ પ્રોબ્લમ નથી. એટલે સાયટિકા માટે સેકન્ડ ફિંગર અને આ હાથની ત્રીજી આંગળી, આ બે આંગળી તમારી એકદમ સ્ટેટ જ હોવી જોઈએ. જો સ્ટેટ છે તો તમને સાયટિકાને લગતો કે પગને લગતો કોઈ જ પ્રોબ્લમ નથી એવું માની લેવાનું. આ મારું તમને બધાને જ્ઞાન છે કે દરેકે દરેક માણસ પોતાની સેકન્ડ ફિંગરની તરફ જોતા રહો, પગને લગતો કોઈ દુખાવો નહીં. જી દર્શક મિત્રો, તો આ હતા તરુણભાઈ શાહ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે જોડાયા હતા. સાયટિકાને લઈને સ્પેશિયલ શું સારવાર છે, લક્ષણો શું છે અને સુજોગ સેન્ટરમાં તેની કેવી રીતે તેની નિદાન થાય છે, તેની સારવાર કેવી રીતે થાય છે તે આપણને જણાવ્યું. આવી જ રીતે અલગ અલગ જે આપણા શરીરના દુખાવા છે તેની માટે અપડેટ માટે આપણે ફરીથી જોડાતા રહીશું. પરંતુ આજના આ પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.